नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय नामना मूल तत्वों चैप्टर नंबर 5 भागीदारनो प्रवेश एनी अंदर आज आप उदाहरण 23 नो अभ्यास करशू। तेनी रकम वाचे तराना अने जैनिशा एक पेढ़ीना भागीदारों छे। तारीख 31/3/17 रोज तेमनी पेढ़ीनुं पाकुं सर्वेयू नीचे मुजब हतुं। पाकु सरोयू आपणने आपेलू छे एमां सौथी पहेला मूड़ी आपेली छे तराना अने जिनिशानी, पछी कारीगर वळतर अनामत आपेलू छे आने भागीदारो वच्चे वेची देवाय, पछी रोकाण वधघट फंड आपेलू छे आ फंड, पछी प्रोविडेंट फंड आपेलू छे, खालखाद अनामत लेणदारो अने खर्चा चूकवाना बाकी आपेला छे। पछी अहीं आपेली छे पागड़ी, तो आने कहेवाय जूनी पागड़ी। जूनी पाकड़ी जूना भागीदारों वच्चे जूना प्रमाण में वेची देवाय। जमीन मकान यंत्रों रोकाणों देवादारों स्टॉक रोकड़, रोकड़ आपेली छे तो ये रोकड़ खाता में उधार बाजू आवशे। संशोधन अने विकास खर्च ए मूड़ी खातानी उधार बाजू, नफा नुकसान खातु ए पण मूड़ी खातानी उधार बाजू। कारण के नफा नुकसान खातु छे कई साइड लिखू, तो के मिलकत लेना एटले एनी बाजू कई कहेवाय, तो के उधार। पछी आपणे वात करीए के हवाला आपेला छे, हवालानी विगत मेळवीए तो सौथी पहला तारीख 1/4/2017 तेओए रिहान ने नवा भागीदार तरीके दाखल कर्यो। प्रवेशनी शरतो नीचे मुजब नक्की करवामां आवी छे। पहेलुं, रिहान मूड़ी तरीके 2,00,000 अने तेना भागनी पाकड़ी पैकी 18,000 रोकड़ा लावशे। आमां कीधुं पाकड़ी पैकी लावशे एटले कुल तो पाकड़ी नथी लावतो एम खबर पड़ी जाए। पागड़ीना तफावतनी रकम नो हवालो जरूर जणाय तो तेना मूड़ी खाते नाखवो। अहीं पागड़ी ओछी लावतो हशे तो मूड़ी खाते एनो हवालो नाखवानो छे। नवो भागीदार आवे एटले बे बाबतना पैसा लावे, एक तो मूड़ीना ने बीजा पागड़ीना। मूड़ीना मूड़ी खाते लखाय अने पागड़ीना पागड़ीना प्रीमियम खाते लखाय। હવે આગળ નવું નફા નુકસાનનું પ્રમાણ 4:3:3 આપેલું છે। નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય એટલે પહેલું કામ કરવાનું ત્યાગનું પ્રમાણ શોધવાનું। ત્યાગનું પ્રમાણ શું લેવા શોધવાનું, તો કે નવા ભાગીદારની જે ભાગડી હોય જૂના ભાગીદારને ત્યાગના પ્રમાણમાં અપાય એટલા માટે। 3 નંબર, પાઘડીનું મૂલ્યાંકન 1,00,000 કરવામાં આવ્યું। આ જે પાઘડીનું મૂલ્યાંકન છે એના આધારે નવા ભાગીદારની ભાગડી શોધવાની। કારીગર વળતર પેટે 8,000 દાવો મંજૂર કર્યો। રોકાણો 48,000 જીનીશા લઈ જશે। રોકાણો જેટલા હોય એમાંથી 48,000 છે જીનીશા લઈ જાય છે। મળવાનું બાકી વ્યાજ 600 નોંધાયેલું નથી એટલે નોંધવાનું બાકી છે। લેણદારોએ લખેલી દેવી હુંડી 10,000 સ્વીકારેલ છે, ચોપડે નોંધવાની બાકી છે। લેણદારોએ દેવી હુંડી લખી છે એ સ્વીકારવાની બાકી છે તો એની નોંધ કરવાની। જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે એટલે ચોપડી કિંમત છે એ બજાર કિંમત કરતાં કેવી છે, તો કે 20% ઓછી છે એટલે એની ગણતરી કરવી પડશે। ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી 12,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે એટલે એને કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000 રૂપિયા। તો આ રીતના બધા હવાલા આપેલા એની ઉપરથી પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરું। તો આ ચારે જે ખાતા છે આપણે તૈયાર કરીને એની નોંધ કરીએ। તો સૌથી પહેલાં તો આપણે પાકું સરવૈયું જોતા જઈએ અને વિગતો લખતા જઈએ। સૌથી પહેલાં મૂડી આપેલી છે એટલે મૂડી ખાતામાં લખીએ મૂડી બાકી આગળ લાવ્યા। તારાનાની છે 1,90,000 અને જીનીશા છે 1,21,000। પછી કારીગર વળતર અનામત આપેલું છે, તો કારીગર વળતર અનામત ઉપર આપણે જોયું હતું કે દાવો હતો, તો કારીગર વળતર પેટે 8,000 દાવો છે। તો સૌથી પહેલાં તો આપણે દાવો પાકા સરવૈયામાં લખી નાખીએ 8,000 રૂપિયા દાવો। તો કારીગર અકસ્માત વળતર અનામતની જોગવાઈ 8,000 રૂપિયા। હવે આપણી પાસે કારીગર વળતર અનામત કેટલા રૂપિયાનું છે, તો કારીગર વળતર અનામત 12,000 રૂપિયા છે, એમાંથી 8,000 રૂપિયા વહી ગયા તો કેટલા રહી, તો કે 4,000। આ 4,000 શું કરાય, તો કે ભાગીદારોને વેચી દેવાય એટલે કારીગર
વળતર અનામત ખાતે. હવે 4000 વધ્યા, આની અંદર આપણને લખ્યું નથી કે આ નફા નુકસાનનું જૂનું પ્રમાણ એટલું છે, એટલે સરખું છે એમ માનીને 2000 બંનેને વેચી દઈએ. 2000 અને 2000 બિહાનમાં કાંઈ નહીં આવે. પછી આપ્યું છે રોકાણ વધઘટ ફંડ, તો રોકાણ વધઘટ ફંડ છે એનું એક આપણને હવાલો જોવા મળ્યો હતો કે રોકાણો 48000માં જીનીસા લઈ જશે. તો એની આમનું લખીએ, રોકાણો જીનીસા લઈ જાય છે એટલે જીનીસાના મૂડી ખાતે ઉધાર, જીનીસાના મૂડી ખાતે ઉધાર. હવે રોકાણો જીનીસા લઈ જાય છે તો જીનીસાના મૂડી ખાતે ઉધાર અને રોકાણો ખાતે તે રોકાણો ખાતે જમા. કેટલા? તો કે 48000, કારણ કે 48000 છે એ લઈ જાય છે. ફરીથી વાંચીએ કે પાંચમો હવાલો, રોકાણો 48000માં જીનીસા લઈ જાય છે. જીનીસા લેનાર એટલે લેનારનું ખાતું, ઉધાર એટલે જીનીસાના મૂડી ખાતે ઉધાર, તે રોકાણો ખાતે, કારણ કે રોકાણો જાય છે, રોકાણો મિલકત છે, મિલકત જાય તો જમા, જીનીસા લેનાર લેનાર ખાતે ઉધાર. આ જે આમનોન લખી એની ખતવણી કરીએ, જીનીસાનું મૂડી ખાતું કઈ સાઈડ છે? તો કે ઉધાર સાઈડ સામેની વિગત લખાય રોકાણો ખાતે, એટલે રોકાણો ખાતે જીનીસાના ખાનામાં 48000. હવે રોકાણો આપણને પાકા સરવૈયામાં કેટલા આપ્યા છે? તો કે 50000ના. અને રોકાણ વધઘટ ફંડ કેટલાનું છે? તો કે 4000નું છે. અને લઈ જાય છે કેટલામાં? 48000માં. 48માં 2 નાખીએ એટલે 50000 થાય ને, કારણ કે 50000 રોકાણોના આપેલા છે. આપણે 48000 જ લખ્યા અહીંયા, એટલે રોકાણ વધઘટ ફંડમાંથી કેટલા લાવવાના? તો કે 2000. તો રોકાણ વધઘટ ફંડ કેટલાનું વધે? તો કે 2000નું વધશે, એટલે જે 2000 વધે એ વેચી દેવાના. રોકાણ વધઘટ ફંડ ખાતે 1000 આવશે બંનેમાં, 1000 અને 1000. તે આપણે હવાલો હતો એ આવી ગયો રોકાણ વધઘટ ફંડનો. પછી આગળ વાંચીએ કે પ્રોવિડન્ટ ફંડ છે, પછી ગાલખાદ અનામત, લેણદારો ખર્ચા ચૂકવાના બાકી, એ છેલ્લે રાખશું. પછી આપી છે પાઘડી. તો આ પાઘડી છે એને કેવી પાઘડી કહેવાય? જૂની પાઘડી, જૂના ભાગીદારોને વેચી દેવાય. તો પાઘડી ખાતે જૂના પ્રમાણમાં વેચાય, જૂનું પ્રમાણ અહીંયા આપણને નથી આપેલું, એટલે 1:1 એટલે સરખું. તો 7000 આવશે, 7000 અને 7000. રહેણમાં કાંઈ નહીં, જમીન મકાન યંત્રો રોકાણો આવી ગયા, દેવાદારો સ્ટોક રોકડ, રોકડ છે એ રોકડ ખાતામાં લખાય. તો રોકડ ખાતામાં લખીએ રોકડ ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, રોકડ આપેલી છે આપણને 40000. તો આ 40000ની નોંધ કરી. પછી આપ્યું સંશોધન અને વિકાસ ખર્ચ. તો સંશોધન અને વિકાસ ખર્ચ છે એ મૂડી ખાતાની ઉધાર બાજુ સંશોધન અને વિકાસ ખર્ચ ખાતે 8000 છે, એટલે 4000 બંનેને આવશે, 4000 અને 4000. પછી આગળ વાત કરીએ નફા નુકસાન ખાતું એની બાકી કઈ કહેવાય? ઉધાર એટલે અહીંયા જ આવશે. નફા નુકસાન ખાતે એની 10000 એટલે 5000 આવશે, 5000 અને 5000. તો આ આપણી પાકા સરવૈયાની જે નોંધ હતી મોટાભાગની લખાઈ ગઈ. હવે આપણે ચાલુ કરીએ હવાલાથી. તો સૌથી પહેલાં તો રહેણ મૂડી તરીકે કેટલા લાવે છે? તો કે 2 લાખ અને તેના ભાગની પાઘડી પૈકી 18000 રોકડમાં લાવે છે. સૌથી પહેલાં તો જે મૂડીના લાવે છે એની આમનોંધ લખીએ. તો મૂડીના લાવે છે એટલે રોકડ ખાતે, રોકડ ખાતે ઉધાર તે રહેણના મૂડી ખાતે, મૂડી ખાતે કેટલા લાવે છે? તો કે 2 લાખ, અહીંયા પણ 2 લાખ. તો આમનોન લખાય કે આમનોનની ખતવણી કરીએ. રોકડ ખાતાની કઈ સાઈડ? તો કે ઉધાર સાઈડ. તો આ રોકડ ખાતું રોકડ ખાતાની ઉધાર સાઈડ રહેણના
मूड़ी खाते 2 लाख रुपया। हवे तो के रिहानना मूड़ी खातानी जमा साइड, तो आ रिहाननु मूड़ी खातु एनी जमा साइड सामेनी विगत एटले रोकड़ खाते 2 लाख रुपया रिहानना खानामा। तो आ मूड़ीना पैसा लखाई गया। हवे कोना लखवाना? तो के पागड़ीना। तो सौथी पहला तो आपणे पागड़ीनी गणतरी करिए। तो रिहाननी पागड़ी बराबर कुल पागड़ी केटलानी आपेली, पागड़ी नुं मूल्यांकन तो के 1 लाख एने गुण्या। हवे रिहाननो भाग केटलो छे? रिहाननो भाग छे 3/10 बराबर। आपणे गुणाकार करिए 1 लाख × 3/10 बराबर आवशे 30,000। 30,000 આવે છે તો રિહાન કેટલા લાવે છે? રિહાન તો 18,000 જ લાવે છે, એટલે આમાંથી લખી શકાય કે રિહાન રોકડમાં ન લાવતો પાઘડી બરાબર 30,000 − 18,000 બરાબર તો કે 12,000 સહી રોકડમાં લાવતો નથી એમ આપણે કહી શકીએ। 18,000 સહી તો રોકડમાં લાવે છે એમ આપણને કીધું છે। હવે આ જે પાઘડી છે રિહાનની એને વેચવી હોય તો કયા પ્રમાણે વેચાય? તો કે ત્યાગના પ્રમાણમાં વેચાય। તો અહીંયા સૌથી પહેલાં ત્યાગનું પ્રમાણ મેળવીએ તો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ, ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ। હવે પહેલું વાત કરીએ આપણે તરાના, પછી જીનીશા। તરાનાનું જૂનું પ્રમાણ નથી આપ્યું એટલે 1/2, અહીંયા પણ 1/2 માઇનસ નવું પ્રમાણ આપ્યું છે 4/3/3 એટલે 4/10 અને 3/10 બરાબર। લસા લઈએ તો અહીંયા 5 4 ગુણાકાર, તો 5 અંશમાં ગુણાકાર એટલે 5 × 5 માઇનસ 4/10 બરાબર 1/10 અને અહીંયા પણ 5 4 તો 5 × 5 માઇનસ 3/10 બરાબર 2/10। તો પ્રમાણ આપણને મળશે 1/2। આ 1/2 છે શું છે? આપણું પ્રમાણ, નવું જે પ્રમાણ આપણને ત્યાગનું મળે છે એ। તો આ ત્યાગનું પ્રમાણ મળી ગયું। હવે આપણે પાઘડીની વેચણી કરીએ તો સૌથી પહેલાં તો જે પાઘડી રોકડમાં લાવે છે એ રોકડની પાઘડી લખીએ। તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે 18,000 રોકડમાં લાવે છે એટલે 18,000 અને પાઘડીના પ્રીમિયમ ખાતે પણ કેટલા આવશે? તો કે 18,000। હવે જે આ 18,000 લખ્યા, આ જે 18,000 લખ્યા છે એને આપણે વેચી દઈએ જૂના ભાગીદારોને, એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર જે જમા છે એને ઉધાર કર્યું એટલે 18,000 તે તરાનાના મૂડી ખાતે અને તે જીનીશાના મૂડી ખાતે। હવે 18,000 છે ને 1/2 પ્રમાણમાં વેચીએ તો 18,000 × 1/3 એટલે આવશે 6,000 અને બીજું આવશે 12,000। આ બંનેને આપણે વેચી દીધા। હવે બાકી રહ્યું આજે અહીંયા આપણે ગણતરી કરી 12,000 કે 12,000 રોકડમાં લાવતો નથી, તો જે 12,000 રોકડમાં ન લાવે એની મૂડી ખાતે લખાય। તો રિહાનની મૂડી ખાતે ઉધાર
મૂડી ખાતે ઉધાર તે તરાના ના મૂડી ખાતે અને તે છીનીશાના મૂડી ખાતે પૈસા કેટલા આવશે તો કે 12,000 કારણ કે 18,000 હતા એ આવી ગયા 12,000ને 1:2 પ્રમાણમાં વેચીએ તો 12,000 × 1/3 એટલે આવશે 4,000 4,000 અને 8,000 તો આ જે રોકડમાં લાવે એ પાકડી અને રોકડમાં ન લાવે એ પાકડી બંને પાકડીઓની આપણે આમ નોંધ લખી કાઢી છે તો આ જે આમ નોંધ લખી એ પ્રમાણે સૌથી પહેલાં ખતવણી કરવાની તો પહેલું રોકડ ખાતાની ઉધાર બાજુ છે પાકડીના પ્રીમિયમ ખાતે 18,000 તો એની અસર આપીએ રોકડ ખાતાની ઉધાર બાજુ પાકડીના પ્રીમિયમ ખાતે 18,000 રૂપિયા પછી આગળ રોકડની અસર આવી ગઈ પાકડીના પ્રીમિયમ ખાતું નથી બનાવેલું એટલે આની અસર આવશે નહીં પછી તરાના અને જીનીશાનું મૂડી ખાતું બનાવેલું હોય એની જમા સાઈડ તો અહીંયા મૂડી ખાતું છે એની જમા સાઈડ સામેની વિગત લખાય એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે આ તરાના અને જીનીશાના ખાનામાં 6,000 અને 12,000 6,000 અને 12,000 પછી બંનેની ખતવણી આવી ગઈ પછી આવે છે રિહાન રિહાનના મૂડી ખાતાની કઈ સાઈડ ઉધાર સાઈડ સામેની વિગત એટલે તરાના અને જીનીશા તો તરાનાના મૂડી ખાતે અને જીનીશા મૂડી ખાતે રિહાનના ખાનામાં લખવાનું એટલે છેલ્લા ખાનામાં આવશે તો 4,000 અને 8,000 પછી તરાના અને જીનીશા બંને કઈ સાઈડ છે તો કે જમા સાઈડ એટલે જમા સાઈડ સામેની વિગત તો રિહાનના મૂડી ખાતે રિહાનના ખાનામાં 10 અને તરાના અને જીનીશાના ખાનામાં 4,000 અને 8,000 તો આજે આપણે આમ નોંધ લખીએ એની ખતવણી કરીએ આ ખાસ આમ નોંધ જે છે એ આપણે પહેલાં લેક્ચર ચાલી ગયા એમાં કઈ રીતના આમ નોંધ લખાય છે એની નોંધ આપણે જોયેલી છે એટલે એ આમ નોંધ છે એ પાકી હોવી જોવે તો જ આપણને આમ નોંધમાં ખ્યાલ આવશે એટલે આમ નોંધ કરી આગળ એની ખતવણી કરી છે આગળ આપણે વાંચીએ રકમ કે નફા નુકસાનનું નવું પ્રમાણ 4:3:3 આપેલું તો નવું પ્રમાણના આધારે આપણે અહીંયા જે ત્યાગનું પ્રમાણ શોધ્યું પછી પાઘડીનું મૂલ્યાંકન કર્યું તો પાઘડીનું મૂલ્યાંકનના આધારે પાઘડી શોધી લીધી કારીગર વળતર પેટે 8,000નો દાવો તો એને દાવાની આપણે એન્ટ્રી જો અહીંયા મારી લીધી કારીગર વળતર અનામતના 8,000ની એન્ટ્રી આવી ગઈ પછી રોકાણો 48,000માં જીનીશા લઈ જશે તો એની પણ આપણે નોંધ કરી નાખી જીનીશાના મૂડી ખાતેથી રોકાણો ખાતે 48,000 એની નોંધ થઈ ગઈ પછી મળવાનું બાકી વ્યાજ 6,000 નોંધાયેલું નથી તો એ આપણે નોંધવાનું છે મળવાનું બાકી એટલે આપણી આવક કહેવાય તો પાકા સરવૈયામાં લખાય મળવાનું બાકી વ્યાજ મળવાનું બાકી વ્યાજ પૈસા છે 6,000 રૂપિયા મળવાનું બાકી વ્યાજ છે એટલે એક પ્રકારની આવક છે આવક ક્યાં લખાય તો કે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ મળવાનું બાકી વ્યાજ ખાતે 6,000 રૂપિયા આગળ તો કે લેણદારોએ લખેલી દેવી હુંડી 10,000 સ્વીકારેલ છે ચોપડે નોંધાવવાની બાકી છે લેણદારોએ લખેલી હતી દેવી હુંડી એ સ્વીકારેલી છે પણ હજી ચોપડે નોંધાયેલી નથી તો દેવી હુંડી છે એ આપણે લખીએ દેવી હુંડી સ્વીકારી એટલે 10,000 હવે લેણદારોએ લખેલી એટલે લેણદારોમાંથી શું થાય તો કે બાદ તો લેણદારો કેટલા આપેલા છે તો કે 30,000 -10,000 બરાબર આવશે 20,000
એટલે લેણદારો એ લખેલી દેવી હુંડી સ્વીકારી એટલે દેવી હુંડીના 10,000 લેણદારોમાંથી બાદ થઈ જાય. હવે જે આ છે એની એન્ટ્રી આવી ગઈ છે. આગળ વાત કરીએ જમીનની, જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. જમીન મકાનની જે કિંમત છે એ ચોપડી કિંમત કરતાં, કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. એટલે માની લો કે બજાર કિંમત છે, અહીંયા ગણતરી કરીએ, બજાર કિંમત છે એ કેટલા આપેલી હોય, તો કે બજાર કિંમત આપણને 100 રૂપિયા આપેલી હોય, તેમાંથી 20% ઓછી છે એટલે 80 રૂપિયા છે એ શું આપેલી છે, તો કે ચોપડી કિંમત આપેલી છે. તો આની ગણતરી ત્રિરાશિ પ્રમાણે કરીએ તો ચોપડી કિંમત કેટલી છે, તો કે 80, ત્યારે બજાર કિંમત કેટલી છે, તો અહીંયા જો લખ્યું 100, તો ચોપડી કિંમત આપણને જમીન મકાનની કેટલી આપી, તો કે 1,00,000, ત્યારે એની બજાર કિંમત કેટલી હોય શોધવાની, એટલે ક્રોસ ગુણાકાર કરીએ તો 1,00,000 × 100/80 બરાબર ગુણાકાર કરીએ તો 1,25,000 આવશે. આ જે 1,25,000 છે એની કિંમત આવી, તો કે જમીન મકાનની કિંમત આવી. જમીન મકાન આ જે કિંમત આવી કોની આવી, તો કે જમીન મકાનની કિંમત. હવે જોઈએ કે જમીન મકાન પાકા સરવૈયામાં કેટલા આપેલા છે, તો જમીન મકાન પાકા સરવૈયામાં આપેલા છે આપણને 1,00,000 રૂપિયાના, અને થઈ ગયા કેટલાના, તો કે 1,25,000ના. એટલે અહીંયા જમીન મકાન 1,25,000 હતા, 1,00,000ના થઈ ગયા 1,25,000. એટલે ફાયદો ક્યાં લખાય, પુનઃમૂલ્યાંકન જમા, તો જમીન મકાન ખાતે વધારાની જે રકમ હોય, તો કે 25,000. પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ રકમ લખાય, તો કે વધારો ઘટાડાની જે રકમ હોય એ પુનઃમૂલ્યાંકન ખાતામાં લખાય. આગળ વાત કરીએ ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી 12,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. તો વીમા પ્રીમિયમ જે ચૂકવેલું હતું એમાં 12,000 આવતા વર્ષે લઈ જવાના છે, એટલે એને કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે, તો કે 12,000. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એટલે આપણી માટે શું કહેવાય, તો કે ફાયદો પુનઃમૂલ્યાંકન જમા, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે 12,000 રૂપિયા. આ આપણે આમ નોંધ લખી કાઢી, આમ નોંધ પ્રમાણે એની ખતવણી કરી. હવે જે આપણે ખતવણી કરી એ પ્રમાણે જોઈએ તો હવે એકેય વિગત બાકી રહેતી નથી. તો સૌથી પહેલાં તો આપણે પાકું સરવૈયું જોઈએ કે પાકા સરવૈયાની કઈ કઈ વિગત લખવાની બાકી છે. જે વિગત લખવાની બાકી હોય એ પહેલાં લખી કાઢવાની. તો સૌથી પહેલાં તો અહીંયા મૂડી આવશે. મૂડી તરાના જીનીશા અને રિહાન આ ત્રણેય ભાગીદારોની મૂડી, પછી કારીગર વળતર આવી ગયું, રોકાણ વધઘટ આવી ગયું, પ્રોવિડન્ટ ફંડ બાકી છે. તો પ્રોવિડન્ટ ફંડ 16,000, પછી ગાલખાદ અનામત 20,000, પછી લેણદારો આવી ગયા, ખર્ચા ચૂકવવાના બાકી, ખર્ચા ચૂકવવાના બાકી કેટલા છે, તો કે 15,000. એટલે મૂડી દેવા બાજુ આપણું તૈયાર થઈ ગયું. પછી લખીએ મિલકતો, તો જમીન મકાન પાઘડી આવી ગઈ, યંત્રો બાકી છે, યંત્રો 80,000, પછી રોકાણો, તો જીનીશા લઈ ગઈ, દેવાદારો 70,000, પછી છે સ્ટોક 36,000,
પછી આ પેલી રોકડ રોકડ આવી ગઈ, સંશોધન અને વિકાસ ખર્ચ આવી ગયો, નફા નુકસાન ખાતું આવી ગયું, એટલે હવે એક વિગત રહેતી નથી. તો આપણે એક પછી એક ખાતાનો સરવાળો કરતા જઈએ. તો સૌથી પહેલાં તો આપણને આપ્યું છે પુનઃમૂલ્યાંકન ખાતું, તેનો સરવાળો કરીએ. 6,000 પ્લસ 25,000 પ્લસ 12,000 એટલે આવશે 43,000. એટલે અહીંયા સરવાળો 43,000, અહીંયા કેટલા આવશે 43,000, અહીંયા તફાવતની રકમ 43,000. આ કોની ખાતે લખાય? તો કે ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદારોના મૂડી ખાતે કૌંસમાં નફો, કારણ કે નફો છે. અહીંયા ભાગીદાર આવશે તરાના અને જીનીશા. આ બંનેને જૂના પ્રમાણમાં એટલે કે સરખા પ્રમાણમાં વેચી દેવાય. 43,000ને સરખા પ્રમાણમાં વેચીએ એટલે આવશે 21,500. પછી આજે બાકી છે એ બાકીને મૂડી ખાતામાં લખાય. તો અહીંયા કઈ સાઇડ છે? તો કે ઉધાર સાઇડ એટલે ક્રોસ એન્ટ્રી, જમા સાઇડ ખાતાનું નામ એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતે. મૂલ્યાંકન ખાતે, પુનઃમૂલ્યાંકન ખાતે તરાનાના ખાતામાં 21,500 અને જીનીશાના ખાતામાં 21,500 અને રિહાનના ખાનામાં ડેશ. હવે આપણે ખાતું બંધ કરીએ. તો કે મૂડી ખાતું સૌથી પહેલાં તો રિહાનનું ખાતું બંધ કરીએ. તો એની અંદર આપણે રિહાનના કેટલા વધારે છે? તો કે ઉધાર અને જમામાંથી જમા વધારે છે એટલે 2,00,000. તો જમા સાઈડ ઉધાર સાઈડ એ કેટલા આવશે? તો કે 2,00,000 આવશે. અને 2,00,000માંથી 4,000 અને 8,000 બાદ કરીએ તો 1,88,000 આપણા હાથમાં આવશે. આને શું કહેવાય? તો કે બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. પછી વાત કરીએ જીનીશાની. તો જીનીશામાં સૌથી પહેલાં 1,21,000, પછી 2,000, 1,000, 12,000, 8,000 અને 21,500. આ બધાનો સરવાળો કરીએ એટલે આવશે 1,65,500. 1,65,500 અહીંયા પણ 1,65,500 અને બાદ કરવાના છે 48,000, 7,000, 4,000 અને 5,000. એ બાદ કરીએ 1,01,500 રકમ મળશે. એને પણ કહેવાય બાકી આગળ લઈ ગયા. પછી વાત કરીએ તરાનાની. તો તરાનામાં 1,90,000 પ્લસ 2,000 પ્લસ 1,000 પ્લસ 6,000 પ્લસ 4,000 અને પ્લસ 21,500 એટલે સરવાળો આવશે 2,24,500. 2,24,500 અહીંયા પણ 2,24,500. બાત કરીએ 7,000, 4,000 અને 5,000 તો કેટલા આવે? 2,08,500. તો આ ત્રણેયની મૂડી આપણને મળી ગઈ. તો મૂડી છે એ મૂડી ખાતામાં સૌથી પહેલાં લખી કાઢીએ. તો મૂડીને લખીએ મૂડી ખાતાની અંદર. તો મૂડી ખાતામાં તરાના છે એ કેટલા આવ્યા? તો કે 2,08,500. પછી 1,01,500 અને 1,88,000 પૂરા. આ જે ત્રણેય છે એનો સરવાળો કરીએ તો 4,98,000 આવશે. 4,98,000. હવે આગળ આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં તો આપણે રોકડ ખાતું બંધ કરીએ. તો રોકડ ખાતાનો સરવાળો કરીએ 40,000 પ્લસ 2,00,000 પ્લસ 18,000 એટલે એનો સરવાળો કરીએ તો આપણા હાથમાં આવશે 2,58,000. અહીંયા પણ 2,58,000. તો 2,58,000 બાકી આગળ લઈ ગયા. અને કહેવાય બાકી આગળ લઈ ગયા. હવે જે આ બાકી આગળ લઈ ગયા એને પાકા સરવૈયામાં લખી કાઢીએ. તો કે રોકડ
ઓબ્લિક બેંક ખાતું 2,58,000. તો આ 2,58,000 આવી ગયા. હવે આનો સરવાળો કરીએ આપણે, સરવાળો કેટલો આવે છે. તો સૌથી પહેલાં તો 1,25,000, 80,000, 70,000, 36,000, પછી આવે છે 6,000, 12,000 અને 2,58,000. બધાનો સરવાળો કરીએ એટલે 5,87,000 આપણા હાથમાં આવશે. અહીંયા કેટલા? 5,87,000. આનો સરવાળો પણ કરી જોઈએ. 4,98,000, 16,000, 20,000, 8,000, 15,000, 10,000 અને 20,000. એટલે આ બધાનો સરવાળો ફરીથી કરીએ. 4,98,000, 16,000, 20,000, 10,000, 20,000, 8,000, 15,000, પછી પાછા 20,000 અને 10,000. આ બધાનો સરવાળો પણ કેટલો આવે? 5,87,000. તો આ રીતના જે દાખલો છે એની ગણતરી કરવામાં આવે છે. આ જે દાખલો છે એ ખાસ તો આમ નોંધ કઈ રીતના તૈયાર કરવી, આમ નોંધમાં આપણે ભૂલ ન પડે એ ધ્યાન રાખવાનું છે. કારણ કે આમ નોંધ છે એમાં જ તે ઘણી બધી ભૂલ પડી શકવાની શક્યતાઓ રહેલી છે. એટલે આમ નોંધ આપણને સરખી રીતના પાકી હોય તો એક પણ ભૂલ પડવાની શક્યતા રહેતી નથી. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.